કાળમુખા કોરોના કાળની બીજી લહેરમાં ઘેર ઘેર ખાટલાના ઘેર ઘેર દવાના બાટલા જોવા મળી રહ્યા છે. એવી ઘડીએ દાંતીવાડા તાલુકાવાસીઓ માટે એક મોટી આફત સામે બારણે આવીને ઊભી છે. વાત કરવામાં આવે દાંતીવાડા જળાશય અને ચીપુ જળાશયની, તો આ જળાશયમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ તળિયા દેખાવા લાગ્યા છે, જેથી આ જળાશયોના પાણી ઉપર નિર્ભર ગામડાઓમાં પાણીનો પોગાર વર્તાઈ રહ્યો છે. જોકે ચીપુ ડેમમાં માત્ર ને માત્ર 1% પાણી રહેતા જૂથ યોજના દ્વારા 67 જેટલા ગામોમાં પીવાનું પાણી પૂરું પાડતી જૂથ યોજના બંધ થવાના આરે છે. બનાસકાંઠાના ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતા ચીપુ ડેમમાં ચાલુ સાલે વરસાદ બિલકુલ નહિવત થતાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા હોવાથી જગતનો તાત હતાશામાં ડૂબી ગયો છે. દાંતીવાડાને ધાનેરાના ખેડૂતો પશુપાલન અને ખેતી ઉપર પોતાનું પેટિયું રળી રહ્યા છે, ત્યારે 2017ના પૂરમાં નુકસાની અને 2018માં વરસાદ ન આવતા ખેડૂતો માટે પડતા ઉપર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હાલ ડેમ ખાલીખમ થઈ જતા પીવા માટે લોકો વલખા મારી રહ્યા છે. સમગ્ર દેશ કોરોનાની વૈશ્વિક મહામારીના પરિણામમાં સપડાઈ ગયું છે, ત્યારે વાત કરવામાં આવે દાંતીવાડા તાલુકાના જે બંને ડેમો જીવાદોરી સમાન આવેલા દાંતીવાડાના બનાસ અને ચીપુ ડેમ દાંતીવાડા તાલુકા માટે નસીબની વાત કહી શકાય. આ બંને ડેમો આવેલા હોવાથી દાંતીવાડા તાલુકાના લોકોને પીવા માટેનું પાણી આ જૂથ યોજનાવાળા બંને ડેમો દ્વારા પહોંચાડવામાં આવતું હતું, ત્યારે આપણે હાથમાં દાંતીવાડા તાલુકાના ચીપુ ડેમમાં પહોંચ્યા છીએ. આ સ્પષ્ટપણે આ ડેમનો નજારો બતાવવાની અમારા સહયોગી કેમેરામેનને કહીશ કે આ ચીપુ ડેમનો નજારો બતાવવાની કોશિશ કરશે. દાંતીવાડા તાલુકાની અહીંયા જીવાદોરી સમાન ગણાતો આ ચીપુ ડેમ છે. 67 જેટલા ગામોને પીવાનું પાણી પહોંચાડવા માટે સૌથી મહત્ત્વની ભૂમિકા ચીપુ ડેમની હોય છે. અને ચીપુ ડેમની જો હાલની વાત કરવામાં આવે તો ચીપુ ડેમમાં માત્ર ને માત્ર 1% જેટલું આ ચીપુ ડેમમાં પાણી રહ્યું છે, અને જેને લીધે હાલ તો ગ્રામીણમાં લોકોમાં પીવા માટેના પણ ફાંફા પડી રહ્યા છે. ગ્રામીણમાં પાંથાવાડા સહિતના વિસ્તારોમાં હાલ તો પીવા માટે લોકો ટેન્કરનો સહારો લઈ રહી રહ્યા છે, અને ગ્રામ પંચાયતના બોરોના પણ તળ છે દિવસે ને દિવસે ઊંડા જતા રહ્યા છે. આ પાણી ડેમોમાં ન હોવાને લીધે હાલ તો લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે સૌથી મહત્ત્વની જે આ બાબતને લઈને સરકારે તાત્કાલિક ગંભીરતા દર્શાવી આ છેવાડાના પાંથાવાડા સહિતના આકોલી ભીલડા સહિતના જે ગામો આવેલા છે તમામ ગામોમાં જે પંચાયતનો બોરો પણ જે તળિયે પહોંચી ગયા છે, એટલે તાત્કાલિક ધોરણે આ તમામ જે ગામોમાં સરકાર દ્વારા સર્વે કરાઈ તાત્કાલિક ધોરણે પીવાનું પાણી લોકોને મળતું રહે એવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. કેમેરામેન પ્રવીણ પરમારની સાથે હું મહેશ ચૌધરી, દાંતીવાડા.